બધા કાર્યક્રમો છે આજે મને ભાઈચારા જેવું દેખાય છે, બધામાં આનંદ દેખાય છે. મુશ્કેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે
જવાબદારી જ્યારે 100-125 દિવસની વચ્ચે મેં નિભાવવા માટેની ઠાકરસી બાપાએ મારા ખંભા ઉપર મૂકીને અહીંયાથી જ કીધું હતું. તાલુકા ઉપરની કારોબારીઓ થઈ, કારોબારીઓ ત્યાં પછીના ઉમેદવારનું સિલેક્શન થયું, પરિસ્થિતિ ફોર્મ ભરાવવાના થી લઈ અને જે રાજનીતિ ઊભી થઈ જિલ્લાની અંદર, હાઈકમાન્ડે પરેશભાઈને આદેશ કર્યો રાજકોટ લડવા જવાનો, ચાલુ ઇલેક્શનના માહોલની અંદર પદ ગ્રહણમાં સાથી મિત્ર તાકાતથી ખંભો આપનાર રાજુલા પંથકથી ભાજપમાં ગયા, ત્યાર પછી ચાલુ ઇલેક્શનના મતદાન સુધી ભારતીય જનતા પાર્ટીની રણનીતિ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને કેસ પહેરાવવાના કાર્યક્રમો છેલ્લા દિવસ સુધી હાલ્યા, જેટલા ગયા અને અભિનંદન, જેટલા ન્યા છે અને સલામ, અને અહીંયા જે વધ્યા છો, જરાક મીડિયા મિત્ર સંખ્યા બતાવે કે નવો પ્રવાહ કોંગ્રેસની અંદર ખૂબ જ પ્રમાણમાં આ લોકસભામાં આવ્યો. ટીકુભાઈ વરુથી લઈને ગાંગાભાઈથી લઈને રાજુલા પંથક સંભાળ્યો, ધારી બગસરાની અંદર પણ જવાબદારીઓ ખાલી સીટ ઉપર બરાબર ની નિભાવી, ખંભે ખંભો મિલાવી, આમ આદમી પાર્ટી એની કોઠા સુસ્તી કામગીરી કરી, આખી ઇલેક્શન ની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હોવાથી મારા કુંડલા લીલિયાના હૃદયપૂર્વક વધારે પડતાના આભાર એટલા માટે માનું કે હું ફક્ત સભા લેવા ગયો અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરાવી. આ આભાર દર્શક કાર્યક્રમ પૂર્ણ થયા પછી હવે પછીનું ગણતરી ને 4 તારીખનું રિઝલ્ટ, આ પ્રવાહ, આ કામ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે અહીંયા તમને ખાતરી આપું છું કે કોઈ અટકીને ઊભું રહેવાનું નથી. રોજે લોકસભા લડતા હોય, રોજે ધારાસભા લડતા હોય, રોજે ચૂંટણી લડતા હોય, આ મૂળમાં મારે પાર્ટીને આવનાર દિવસોમાં લઈ જવા માટેના પ્રયત્નો કરવાના છે ને એમાં મારે તમારી જરૂરિયાત છે. આવનાર દિવસોની અંદર આપણું રિઝલ્ટ આવ્યા પછી 10-15 દિવસ પછી સંગઠનની પ્રક્રિયા ચાલુ થશે. ખાલી હોદ્દાઓ જેટલા પણ પડ્યા છે એને ભરવાની પ્રક્રિયા ચાલુ થશે. ત્યાર બધી પૂર્ણ કર્યા પછી સીધા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા માટેની તૈયારીઓ ચાલુ કરવાની છે. અહીંયા જેટલા લોકો બેઠા છે, મીડિયા મારફત સાંભળે છે, જિલ્લાના કાર્યકર્તાઓમાં હજુ 10% બદીઓ છે, 10% એવા પ્રકારની માનસિકતાના લોકો છે કે જેણે ચાલુ ઇલેક્શનમાં, ચાલુ મતદાનમાં, મતદાનની પ્રક્રિયાના ટાઈમમાં જે એની પદ્ધતિઓ અપનાવી છે, કોઈ કહેતું હોય કે અભ્યાસ નથી થતો, અભ્યાસ બધા જ પ્રકારનો આખી ચૂંટણીમાં ચાલુ હતો, બધાના રિપોર્ટ કાર્ડ બન્યા છે, રિપોર્ટ કાર્ડ બુથ ઉપરના બન્યા, જવાબદારીઓ સોંપણી એના રિપોર્ટ કાર્ડ બન્યા, અને જેમ ઉમેદવારે વાત કરી એમ સેવાળાનો સામાન્ય માણસ હશે, જેણે કામ કર્યું છે એને કે વાયા થવાનું નથી. આવનાર દિવસ જેણે પુરુષાર્થ કર્યો એનો આ કોંગ્રેસ પાર્ટીમાં આવનાર દિવસ એનો છે. તાકાત એની નહીં હોય તો તાકાત પ્રદેશ કોંગ્રેસને પૂરી પાડવાની, તાકાત જિલ્લા કોંગ્રેસને પૂરી પાડવાની, અને એ પાયાના માણસને નેતા બનાવવાનું આવનાર દિવસોમાં કામ થવાનું. નેતા શું કામ બનાવવાના? કે કોંગ્રેસ પાર્ટી સત્તા માટે કામ કરવા માટે નથી આવી. આવનાર દિવસોની અંદર કોંગ્રેસ કાર્યકર્તાની સૌથી વિશેષ જવાબદારી જે આવવાની છે, એક મહિનો તમારી વચ્ચેથી હું રજા લેવાનો છું. આજથી મારી અગાઉથી એક મારા પારિવારિક કાર્યક્રમ ફિક્સ હતો એટલે મેં અગાઉથી પ્રદેશ કોંગ્રેસને જાણ કરી હતી. 6 મહિના પહેલાનો મારો પ્રોગ્રામ હતો એટલે 1 મહિના પછી જે આખા ગુજરાત ઉપર નવી તવાય આવી રહી છે, છેલ્લા અઠવાડિયાથી ગૃહિણી બેન દીકરીઓ રોડ ઉપર આવે છે, વીજ મથક સુધી જાય છે, 20 મીટર સ્માર્ટ મીટરનું આંદોલનનો પાયો અમરેલી જિલ્લામાંથી આપણે નાખવાનું કામ કરવાનું છે, અને એની શરૂઆત આપણે સૌએ સાથે મળી અને લોકોની ઢાલ બનવાનું કામ કરવાનું છે. ફક્ત મત રૂપી આપણે લડીએ, ફક્ત આપણી સત્તા માટે લડીએ એ હાસો કોંગ્રેસી હું નથી ગણતો. લોકોને પીડા પડે અને આપણે લડીએ એ કોંગ્રેસી હાસો ગણાય, એટલે આવનાર દિવસોમાં લોકોને પડતી મુશ્કેલીઓમાં આંદોલનના રૂપમાં પાછી પાણી કરવી હોય આ રણ મેદાન હજુ મૂકી દે. રણ મેદાન એટલા માટે કહું, લડાઈ ખૂબ જ લાંબી છે,
મતદાનપતિ ગયું, સરકાર બની ના બની, સત્તા આવી ના આવી, પણ આપણી ફરજ આપણે બધાને નિભાવવાની છે. હું તમારી વચ્ચે એટલી ખાતરી આપું છું કે આપ આપણું મતદાનનું રિઝલ્ટ આવ્યા પછી કોઈ પણ પ્રકારની એરર મગજમાં ન આવે અને એક યુનિટ બની, એક તાકાત બની. અને અહીંયા જે ઠાકરસિંહ બાપા કે ડીકે રૈયાણી સાહેબ ભૂતકાળમાં કોંગ્રેસ સત્તાવતા હતા એ પદ્ધતિથી એમાં સુધારો કેટલો કરી શકાય, સંગઠનને તાલુકા મથક ઉપર મજબૂત કેટલું બનાવી શકાય, એનો વડીલો અમને આશીર્વાદ આપે. યુવાનો અમે ઉમેદવાર દિલેન, અમારા વલ્લભભાઈ દિલેન, બધા જ અમે, ટીકુભાઈ અમારા ખાસ, કે કોઠા સુસ્તી આપણે લડવાનું છે. જિલ્લાના લોકો આપણી પર મીટ માંડીને બેઠા છે. જે પ્રમાણે ઇલેક્શન પૂર્ણ થયું, ભારતીય જનતા પાર્ટીનો જવાળામુખી મીડિયા સામે આવ્યો, ભારતીય જનતા પાર્ટીની વ્યથા બહાર આવી, એની એક મર્યાદા હોય, ભાજપના આગેવાનોની એક મર્યાદા હોય, ભાજપના કાર્યકર્તાની એક મર્યાદા હોય. સત્તા સાથે જોડાયેલા ત્યારે આપણે વિરોધ પક્ષમાં છે, લોકોને પડતી મુશ્કેલીમાં આપણે બધાને સાથે મળીને લડવાનું છે. નવી ટીમ જે અહીંયા બેઠી છે, વડીલો તો છે પણ વધારે યુવાનોની સંખ્યા દેખાય છે, ત્યારે સૌથી પ્રથમ આપણે કાર્ય આપણામાં શિસ્ત લાવવાનું, પાર્ટી પ્રત્યે વફાદારી સાથે આપણે પોતાને શિસ્ત. એટલા માટે કહો કે કુંડલા લીલિયાની અંદર હું દાખલો આપું, મીડિયા સામું એટલે હું ન કહી શકું, પણ ગામ ગામ સુધી ડીકે અમારા આગેવાનો જાય, બોલો ભાઈ શું ઘટે, તો કે અમારે અમારો ઘરનો ખર્ચ કરીને જેની બેનને અમારે લડાવવાની, અમારે અમારું ઘરનું કામ કરી અને જેની બેનને અમારે જીતાડવાની, અમારે અમારા ઘરના ખર્ચા કરી અને અમારો પુરુષાર્થ કરી અને અમારે પાર્ટીને યોગદાન આપવાનું. એક પણ કુંડલા લીલિયાના કાર્યકરનો વિરજીભાઈ ડુમર ઉપર ફોન પણ ના આવ્યો હોય, ઉમેદવાર ઉપર ફોન પણ ના આવ્યો હોય, સિંગલ એક પણ અમારા આગેવાને કનડગત પણ ના કરી, એમ આખા જિલ્લાએ કોઈ નથી કરી. પણ બધી વાળા માણસો, નબળી માનસિકતાના અમુક લોકો માણસો સોશિયલ મીડિયા ઉપર એની હાથને કંટ્રોલમાં રાખે. મજા આવે એવા ઇલેક્શન પછી એને થોડાક નાના મોટા લખાણ કર્યા આગળ જ, મારા વાત મારા ડીકે મારા ધ્યાન ઉપર કે મારી પાર્ટીના અમુક આગેવાનો ધ્યાન ઉપર મૂક્યું છે, ફરી વખત આ ભૂલ કરવાનો પ્રયત્ન ના કરે. ઘણી વખત તમને એમ થતું હોય કે પ્રતાપ દુધા હેવી ટોનમાં વાત કરે, આ તમે ગરમીની અંદર આ મહેનત કરતા હો, એક સામાન્ય માણસની ભૂલ, એક સામાન્ય વ્યક્તિની ભૂલ પાર્ટીને નુકસાન કરી પરવડે એવું નથી. હવે પછીના આપણા કોઈ પણ પ્રોગ્રામ નક્કી થાય, આપ લોકોને એક મેસેજ કે સંદેશાથી અવળી મોટી સંખ્યામાં તમે પધાર્યા, આ કોઈ નાની સુની વાત નથી. 45 ડિગ્રી ગઈકાલે તાપમાન હતું, આ કપરા સમયમાં તમે અહીંયા સુધી આવ્યા, ત્યારે એક આપણી પાર્ટીનું મજબૂત યુનિટ બની આવનાર સંઘર્ષમાં સૌ સાથે મળી, હું નહીં આપણે, હું આગળ વધવા નથી માંગતો, હું વધારવા માંગુ છું. આ માનસિકતાથી જો આપણે સૌ રહેશું તો આપણે લોકહિતનું રક્ષણ કરી શકશું, લોકહિતની આપણે સેવા કરી શકશું અને સેવાના માધ્યમથી આ જિલ્લા કોંગ્રેસની કાર્યાલય ઉપરથી તાલુકા મથકના બધા પ્રોગ્રામો નક્કી થાય. ઇલેક્શનના એક મહિનાની આ રિઝલ્ટ પછીના 15 દિવસ પછી જે મેં વાત કરી તેમ લોકોને પડતી સમસ્યાની અંદર કાર્યકર્તાઓ તાલુકા મથક ઉપર અમને સૌ આગેવાનો આવવાના છે અને પાર્ટીને મજબૂત બનાવી અને લોકોની સેવા કરવાના છે. અહીંયા પત્રકાર મીડિયાનો ખાસ આભાર માનીશ કે આખી ચૂંટણી, આખી કેમ્પેનિંગ, સોશિયલ મીડિયા, નાનું મીડિયા, મોટું મીડિયા, પ્રદેશ લેવલનું મીડિયા કે નેશનલ ચેનલ, વન સાઈડ આપણને મદદ કરી છે. આ વખતે એટલા માટે એનો ખૂબ હૃદયપૂર્વક આભાર માની કે એક તરફી એને જ્યાં જેની બેનને મદદરૂપી થવાય એવો મદદ થવાનો એને પ્રયત્ન કર્યો, ત્યારે મીડિયા જગતનો ફરી વખત હું આભાર માની કે તમે લોકો એમને સહકાર આપ્યો, કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માની કે કપરા સમયમાં તમે યોદ્ધા બનીને લડ્યા છો, કપરા સમયમાં તમે તાકાતવર બનીને આ મોટી સેના સામે લડ્યા છો. ત્યારે મેં ભૂતકાળમાં પણ કીધું છે કે કાર્યકર્તાઓને આવનાર દિવસોમાં કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, તેની અંદર જિલ્લા કોંગ્રેસ તમારી સાથે ખંભે ખંભો મિલાવીને ઊભી રહેવાની છે. તમારે આગલા દિવસોની અંદર ક્યાંય પણ હતાશામાં કોઈ પણ કાર્યની અંદર નબળા મગજને આગળ કોઈ વધારવા માંગતો હોય તો એને અટકાવવાનું કામ કરવાનું છે. ભાજપના લોકો આપણી ઉપર મીટ માંડીને બેઠા હશે, આવનાર દિવસોની અંદર આ જિલ્લા કોંગ્રેસ ઉપર આખી ભારતીય જનતા પાર્ટી મીટ માંડીને બેઠી છે, ત્યારે આપણે આપણી ધર્મ નિભાવીએ, આપણી ફરજ નિભાવીએ અને લોકોને પડતી મુશ્કેલીમાંની ઢાલ બની અને આપણે આગળ વધીએ અને આ સંઘર્ષ યાત્રામાં સૌ સાથ આપો, સૌ સહકાર આપો, સૌએ પ્રેમ આપો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે
મે મારી ફરજ નિભાવવા કરતા મારા પાર્ટીના આગેવાનોને કાર્યકર્તાએ મને જે મદદ કરીશ, જે પાર્ટીને મદદ કરીશ, આજીવન હું તમારો ઋણી રહીશ. વિરજીભાઈ ઠુમ્મરની એક મર્યાદા હોય, વિરજીભાઈ ઠુમ્મરની એક પરિસ્થિતિ અને સ્થિતિ. હું ઇલેક્શન 3 ધારાસભા લડ્યો ત્યારે હું તમને અહીંયા ખાતરી આપું છું કે વ્યક્તિગત તમારા નાના મોટું કાંઈ અટકી ગયું હોય, તમારું નાના મોટું હાસું કાંઈ અટકી ગયું હોય, તો હું તમારા માટે બેઠો છું. તમે મને ગમે ત્યારે મળી શકો છો, તમારું અટકતું કામ હું પૂર્ણ કરવાની ખાતરી આપું છું. અને હવે પછી આપણી ઇલેક્શનની વાતોમાંથી આપણે બહાર નીકળી, હવે પછી આપણે હું કરું એની તૈયારીમાં સૌ લાગશું. ગણતરીની આયોજન વિરજીભાઈ તમારા નેતૃત્વમાં જ બધું નક્કી થાય, કારણ કે હું આજે 3 વાગ્યા પછી રજા લેવાનો છું, એટલે ગણતરીની વ્યવસ્થા ઊભી થાય. હું 22 શક્તિભાઈ ગઈકાલે મને મળ્યા હતા અને ગઈકાલે અમારે બધી જે વાત થઈ પ્રદેશની હું તમને સમજાવું, એટલે આવતીકાલથી ગણતરીની આપણે 7 વિધાનસભાનો 7 ઝોન હશે, એનું પણ એક ટ્રેનિંગ આપણું 5 દિવસ ડીકે પહેલા આપણે જે ભૂતકાળમાં કર્યું છે એ પ્રમાણેનું આગલું આયોજન થાય. ગણતરીમાં બેસવા વાળા લોકોના અહીંયા આવેલા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખોને વિનંતી કરું છું કે તમારા મારફત જ નામ આવે, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના પ્રમુખો મારફત જ ઉમેદવાર શ્રી નામની યાદી આપણા સુધી આવે. એ પહેલો પ્રયત્ન એટલા માટે રાખવાનો કે ભાઈ કુંડલાથી નામ આવે તો અમારા પ્રમુખ આપે એ પ્રમાણે, બાબરાના પ્રમુખ આપે એ પ્રમાણે બધા જ પ્રમુખો મારફત નામની યાદી આવે અને એ નામનો સમાવેશ થાય ગણતરીની અંદર. ગણતરીમાં જ્યારે જાઓ, જે મારો અનુભવ છે, છેલ્લું ઇલેક્શન હું ઓછા મતે આવ્યો, 12મા ઓછા મતે આવ્યો, પણ ખરો યોદ્ધા એને જ કહેવાય, રણ મેદાન મૂકીને ભાગે નહીં. તમે જ્યાં બૂથમાં બેઠા હો, તમે જે બૂથ એજન્ટ તરીકે કામ કરતા હો, જ્યાં ગણતરીમાં ઊભા રહેવાના હો, ત્યાં છેલ્લું રિઝલ્ટ લઈને જ બહાર નીકળવું, આ એક આપણો આગ્રહ હોવો જોઈએ. કારણ કે રોજે આપણે લડાઈની તૈયારી રાખવી પડે. આપણે અધવશ્ય ક્યારે જો ભાગીએ તો ઘણી વખત એવા બનાવો બનતા હોય. ભૂતકાળમાં વિરજીભાઈનો મેં કિસ્સો સાંભળેલો કે 2004માં જ્યારે જીત્યા તો છેલ્લા 3 રાઉન્ડની અંદર ઇલેક્શનો જીતેલા છે, ત્યારે ગફલું ન થાય, કોઈ આપણી એમાં આગળ પાછળ ન થઈ જાય એના માટે આપણી વિશેષ જવાબદારી, જે ગણતરીમાં જવાના હોય એ મજબૂત મનોબળના લોકો અંદર ગણતરીમાં જાય અને એની આયોજન જ્યારે કરવામાં આવે ત્યારે જે લોકોના નામ આપણી પાસે હવે 5 દિવસમાં નામ મારી દ્રષ્ટિએ કાકા મંગાવવા જોઈએ. આજે આપણે 19 તારીખે વાત કરીએ છીએ, 24-25 તારીખ આજુબાજુ નામની યાદી આવે અને 28-29 કે 30 તારીખ સુધીમાં ગણતરીમાં બેસવાવાળા માણસો જે આપણે બેસાડવાના હોય એનું એક બપોર સુધીનું સેશન અને ટ્રેનિંગ અપાઈ જાય. આ પ્રકારનું એક આયોજન જિલ્લા કોંગ્રેસ મથક ઉપર જ થાય અને મેં કીધું એમ આવનાર દિવસની સંઘર્ષ યાત્રામાં તમારી વચ્ચે રહી અને આપણી આ સંઘર્ષ યાત્રાને આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ અને આ આભાર દર્શનમાં આપ મોટી સંખ્યામાં પધાર્યા ત્યારે સવિશેષ તમારો આભાર માનું છું અને આપ લોકોનો આજીવન ઋણી રહીશ. એટલા માટે કે તમે અમારા સંઘર્ષના સમયમાં નાના એવા માણસે પણ એક મોટી લડાઈમાં યોગદાન આપ્યું છે ત્યારે અમારી વિશેષ જવાબદારી બની જાય અને અમે આ સાથ નિભાવતા રહેશું. જય હિન્દ, જય ભારત.